विद्यार्थी मित्रों आपणे आंजना प्राथमिक શાળામાંથી અતુલેન વસૈયા ફરી એક વખત કોવિડ મહામારીના કારણે શાળાઓ બંધ થઈ ગઈ છે તો ઓનલાઈન વિડિયો લેક્ચર આપણે વારંવાર બનાવીએ છીએ આગળ પણ બનાવ્યા હતા ફરી પર આપણે ચાલુ કરીએ છીએ વિડિયો લેક્ચરની અંદર આ તો આજનું આપણું ચેપ્ટર છે ધોરણ 8 નું છે ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલિઓ નિત્યસર એની અંદર અગાઉ આપણે કેટલાક નાના નાના મુદ્દા હતા જે હતા પદ કોની કહેવાય चल को कहवाई सहगुणक को कहवाई बीजा नंबर में सजातीय विजातीय पद तीजा नंबर अंदर आप भाई गया पदों की संख्या आधार वर्गीकरण एकपदी द्विपदी त्रिपदी संयुक्त रीते बहुपदी कही बराबर एना पीछे बहुपदियों सरवाड़ा ने बाद बाकी एम एक नियम आप याद रखा कि बहुपदी सरवाड़ा बाद बाकी होनी अंदर બે સજાતીય પદોનો જ સરવાળો બાદબાકી થઈ શકે વિજાતીય પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકે નહીં બરાબર હવેનો જે ટોપિક છે આપણો તે છે બહુપદીઓના ગુણાકાર ભાગાકાર તમારે હાલમાં નહીં આવે ભાગાકાર તમારે ધોરણ 9 ની અંદર આવશે બરાબર બહુપદીના ભાગાકાર બહુપદીના ગુણાકાર અને ભાગાકારમાં એક નિયમ વસ્તુ યાદ રાખવા જેવું છે કે સજાતીય હોય કે વિજાતીય ગુણાકાર તો થાય થાય ને થાય જ કોઈપણ બે પદોનો ગુણાકાર શક્ય છે બરાબર તો આપણે શરૂઆત કરીએ છીએ બહુપદીના ગુણાકારની અંદર શરૂઆત આપણે એકદમ નાનાથી કરીશું એકપદીનો ગુણાકાર એકપદી સાથે કેવી રીતના થાય એકપદીનો ગુણાકાર એકપદી સાથે અહીં ઉદાહરણ તરીકે લીધેલી છે આપણે માઇનસ 8x2 y3 ગુણ્યા માઇનસ 6x4 y3 અને z એટલે આ આપણી એક પદી થઈ ગઈ એનો ગુણાકાર આપણે આપણી એરિયા બીજી એક પદી સાથે કરવાનો છે તો શું કરીશું આપણે સૌપ્રથમ તો તમને નંબર 1 પર યાદ રાખવાનું છે કે એક પદીનો ગુણાકાર એક પદી સાથે કરવા માટે નંબર 1 પર સહગુણકોનો ગુણાકાર પહેલા કરવાનો સહગુણકોને કહેવાય છે તો કે ચલની સાથે જે સંખ્યા ગુણાકારમાં રહેલી છે તેને આપણે સહગુણક તરીકે ઓળખીએ છીએ तो यहाँ चल साथ गुणायेली संख्या से माइनस 8 यहाँ जो संख्या से ते से माइनस 6 बराबर तो माइनस 8 नो गुणाकार माइनस 6 जोड़े करवानो छे गुणाकार बहुत सिंपल से 8 छंग थसे 48 बराबर पर चिन्ह सौथी वधारे महत्वनो छे यहाँ साइड में आपणे लखेला छे पूर्णांक संख्या एटले के प्लस माइनस पूर्णांक संख्या एटले कई संख्याओ धन संख्या ऋण संख्या અને શૂન્ય આ ત્રણ પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે તો એમાં શું કરીએ છીએ આપણે માઈનસ ગુણ્યા માઈનસ હોય તો જવાબ શેમાં આવશે હંમેશા પ્લસમાં તો અહીંયા પણ માઈનસ ગુણ્યા માઈનસ જવાબ શેમાં આવશે પ્લસમાં બરાબર તો 8 × 8 × 6 કરીએ છીએ 8 × 6 કરીએ જવાબમાં કેટલો આવશે 48 અને માઈનસ ગુણ્યા માઈનસ કેટલો આવશે પ્લસ એટલે પહેલા નંબરમાં આવશે યાદ રાખવાની છે કે સહગુણકોનો ગુણાકાર કરી નાખવાનો બીજા નંબરમાં અહીંયા છે x વાળું ચલ છે જેની બે ઘાત આપેલી છે બીજી એક પદીમાં જોવાનું કે કોઈ x વાળું ચલ આપેલું છે તો કે હા x ની કેટલી ઘાત છે 4 ઘાત અને x ની કેટલી ઘાત છે 2 ઘાત અહીંયા આપણે ઘાત અને ઘાતાંકના નિયમ યાદ કરવાના છે જો આધાર આધાર સરખા હોય વચ્ચે ગુણાકાર હોય ઘાતોનો શું થશે સરવાળો તો x ની 2 ઘાત x ની 4 ઘાત x x આધાર આધાર સરખા છે વચ્ચે ગુણાકાર પણ છે ઘાત 2 અને અહીંયા 4 સરવાળો કરી દઈએ તો x ની કેટલી ઘાત થઈ જશે 6 ઘાત બરાબર અહીંયા y ની 3 ઘાત અહીંયા પણ y ની 3 ઘાત y ચલ સરખા છે વચ્ચે ગુણાકાર છે 2 ઘાત 3 અને 3 એનો પણ સરવાળો છે y ની 6 ઘાત બરાબર અહીંયા x અને y નું પૂરું થઈ ગયું અહીંયા પણ x અને y નું સાદુરૂપ ભાઈ ગયું પણ હજી એક ચલ બાકી છે કયો ચલ બાકી છે જે બીજી એક પદીમાં છે z અહીંયા z વાળું કોઈ ચલ આપેલું નથી તો શું કરવાનું એને કાઢી નહીં નાખવાનું પણ છેલ્લે જવાબમાં લખી દેવાનું જે આપેલું છે તે તેનું તે z ના z બરાબર તો આ રીતના એક પદીનો ગુણાકાર એક પદી જોડે કરવા માટે નંબર 1 પર તમારે સહગુણકોનો સરવાળો કરી દેવાનો નંબર 2 ઉપર જે પણ ચલ આપ્યા છે તેમાં સરખા ચલની ઘાતોનો શું કરી દેવાનું છે સરવાળો અને કદાચ કોઈ સરખા ચલ ના આપેલો તો તે ચલ જેમ છે તેમના તેમ જવાબમાં લખી દેવાનો બરાબર તો એક પદીનો ગુણાકાર એક પદી સાથે કરો તેનો જવાબ પણ એક પદી જ આવે છે એક બીજું ઉદાહરણ લીધેલું છે નીચે
જેમાં ત્રણ એકપદી લીધી છે બરોબર કઈ કઈ માઇનસ એ ની બે ઘાત બી ની ચાર ઘાત સી આ એકપદી થઈ ગઈ બીજી એકપદી છે માઇનસ ચાર એ બી સી આ બીજી એકપદી થઈ ગઈ બરોબર અહીંયા ગુણ્યા માઇનસ ત્રણ એ ની છ ઘાત ત્રણ એકપદી નો ગુણાકાર છે કશું ચેન્જ થવાનું નથી જે છે તેના તે જ આવશે નંબર એક પર આપણે શું કરવાનું છે સહગુણકોનો ગુણાકાર બરોબર તો આની અંદર પ્રથમ એકપદીનો સહગુણક કોઈ નથી એટલે કેટલા સમજી લેવાના માઇનસ એક આનો સહગુણક કેટલો આપેલો છે આપણને માઇનસ ચાર અને આનો સહગુણક કેટલો આપેલો છે આપણને માઇનસ ત્રણ બરોબર તો પહેલા તો આપણે માઇનસ એક ગુણ્યા માઇનસ ચાર બરોબર તો ફરીથી માઇનસ ગુણ્યા માઇનસ ચાર શેમાં આવશે પ્લસ એટલે જવાબ આવશે એક ચોક ચાર બરોબર અને ચાર ગુણ્યા માઇનસ ત્રણ આપણે સાઈડમાં લખીએ છીએ એટલે ચિહ્નોમાં ભૂલ ના પડે ચાર પ્લસ છે અને માઇનસ છે બરોબર તો માઇનસ ગુણ્યા પ્લસ અથવા તો પ્લસ ગુણ્યા માઇનસ ગુણાકાર છે ક્રમનો ગુણધર્મ લાગુ પડે કોઈ પણ ક્રમમાં કરો જવાબ સરખો આવશે બરોબર તો એ જવાબ શેમાં આવશે તમારે માઇનસમાં તો ચાર તરી બાર માઇનસ કેવા થઈ જશે બાર તો સહગુણકોનો ગુણાકાર થઈ ગયો માઇનસ બાર બરોબર હવે આપણે વાત કરીશું ચલની અહીંયા પ્રથમ ચલ છે આપણે એ તો અહીંયા એ એ વાળા કેટલા ચલ છે જોઈ લેવાના આપણે બરોબર અહીંયા એ ની બે ઘાત અહીંયા એ ની કોઈ ઘાત નથી તો અહીંયા કેટલી હોય એક ઘાત અહીંયા એ ની કેટલી ઘાત છે છ ઘાત તો કુલ ઘાત કેટલી થશે ઘાતોનો સરવાળો કરો ને ચલ ચલ સરખા છે વચ્ચે ગુણાકાર છે ઘાતોનો શું થશે સરવાળો એ ની બે ઘાત ગુણ્યા એ ની એક ઘાત ગુણ્યા એ ની છ ઘાત એટલે છ ને બે આઠ આઠ ને એક નવ એ ની કેટલી ઘાત થઈ ગઈ આપણે નવ ઘાત બરોબર અહીંયા બી ની ચાર ઘાત અહીંયા બી ની એક ઘાત અહીંયા બી વાળું કોઈ ચલ આપેલું નથી તો બી ની કુલ કેટલી ઘાત થઈ ગઈ આપણે પાંચ અહીંયા સી ની એક ઘાત અહીંયા પણ સી ની એક ઘાત અહીંયા સી વાળું કોઈ ચલ આપેલું નથી તો સી ની કેટલી ઘાત થઈ જશે આપણે બે ઘાત બરોબર તો બે જ વસ્તુ યાદ રાખવાની છે સહગુણકોનો ગુણાકાર અને સરખા ચલની ઘાતોનો સરવાળો બરોબર એક પદીનો ગુણાકાર એક પદી જોડે કરો અથવા તો ત્રણ એક પદીઓનો ગુણાકાર કરો જવાબમાં એક પદી જ આવશે જવાબમાં શું આવશે તમારે એક પદી આવે બરોબર તો જો આ વસ્તુ સૌથી મેન છે હજી આપણે આગળ એક પદીનો ગુણાકાર દ્વિપદી એક પદીનો ગુણાકાર ત્રિપદી પછી પાછો દ્વિપદીનો દ્વિપદી સાથે ત્રિપદીનો ત્રિપદી સાથે એટલે અલગ અલગ પ્રકારના ગુણાકાર શીખવાના છે પણ આ વસ્તુ ક્લિયર હશે ને તો એ બધામાં કોઈ જ તકલીફ પડે એવી છે નહીં કઈ વસ્તુ એક પદીનો ગુણાકાર એક પદી સાથે જો તમને કરતા આવડતું હોય તો કોઈ તકલીફ પડે નહીં બરોબર